Hello everyone, this is Pradeep Sojitra and today we are going to see Unit 3, Read 2, A Palanpur Youth Invents the Humble Watch. Okay, Palanpur no ek yuvan reinvents karu etle am invent karu etle shodhvu thai pan. અહીંયા જે વોચ એટલે કે ઘડિયાળની વાત થાય છે તો ઘડિયાળને ફરીથી ઇન્વેન્ટ કરે છે એટલે કે એક નવા પ્રકારની ઘડિયાળ ઇન્વેન્ટ કરે છે તો હમ્બલ વોચ એક ઉમદા એક ઘડિયાળને રીઇન્વેન્ટ કરી છે ફરીથી પુનર્જીવિત કરી છે નવી શોધ કરી છે અને યુવાન છે પાલનપુર નો છે પાલનપુર એટલે કે ગુજરાતમાં આવેલું એક નાનકડું શહેર ત્યાંનો એક યુવાન જેનું નામ છે પ્રણવ મિસ્ત્રી જે એક ગવર્મેન્ટ ગુજરાતી મીડિયમ સ્કૂલની અંદર સ્ટડી કરીને અભ્યાસ કરીને પોતાની મહેનત દ્વારા અને વિવિધ ક્ષેત્રોની અંદર નોલેજ એક્વાયર કરીને હાંસલ કરીને તે સેમસંગ થિંક ટેન્ક ટીમ છે જે રિસર્ચ અમેરિકાની તેના એક હેડ બને છે એટલે કે એક ગુજરાતી મીડિયમમાંથી ઉભરી આવીને એક યુવાન પોતાની હાર્ડવર્ક દ્વારા અહીંયા સુધી પહોંચે છે અને આવું માત્ર એક વોચ એક ઘડિયાળ જ નહીં પણ વિવિધ પ્રોડક્ટ્સ એ ડેવલપ કરે છે વિકસાવે છે અને કઈ રીતે એક નાનકડા સિટીમાંથી આ સ્ટેજ સુધી પહોંચે છે તેના વિશે આપણે આ યુનિટની અંદર જોવાનું છે જેના વિશે આપણે આગળ વધીએ તો આપણે યુનિટની શરૂઆત કરીએ પહેલા આપણે જોઈશું એની ગ્લોસરીઝ તો સૌથી પહેલા જોઈએ ગ્લોસરીઝ તો ગ્લોસરીઝ ની અંદર આપણને સૌથી પહેલા જે વર્ડ આપવામાં આવ્યો છે છે ઇન્ટરેક્શન ઇન્ટરેક્શન નો મતલબ થાય કોમ્યુનિકેશન કોમ્યુનિકેશન કરવું એટલે કોઈ સાથે સંપર્ક કરવો કોઈની સાથે વાતચીત કરવી એટલે કે કોઈ પણ બાબતમાં બે વસ્તુ એકબીજા સાથે જોડાય છે પછી વાતચીતની બાબતમાં હોય કે કોઈ ડિવાઇસની બાબતમાં હોય એકબીજી વસ્તુને જોડવાની જે ક્રિયા કરે એને કહેવાય કોમ્યુનિકેશન એટલે જોડાણ એવું પણ કહી શકાય અને સંપર્ક પણ કહી શકાય પછી કીધું રોબોટિક્સ રોબોટિક્સ એટલે કે ધ ડિઝાઇન એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ રોબોટ્સ કે રોબોટ્સ ની ડિઝાઇન બનાવવામાં આવે અને સર્જન કરવામાં આવે તેને કહેવાય રોબોટિક્સ એઝ વેલ એઝ કોમ્પ્યુટર સિસ્ટમ ની જેમ જ પછી કહેવામાં આવ્યું છે એઆઈ એઆઈ નો ફૂલ ફોર્મ થાય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક પ્રકારની ટેકનોલોજી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેનો હાલમાં ખૂબ જ મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે નેક્સ્ટ કીધું છે એક્સપ્લોર એટલે સર્ચ એટલે કે શોધવું પછી કહેવામાં આવ્યું છે અપ્લાયન્સીસ એટલે કે ઉપકરણો આપણા ઘરની અંદર જેટલા પણ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જોવા મળે છે ધેટ્સ ઓલ કોલ અપ્લાયન્સીસ એટલે કીધું છે મશીન્સ ઓર ડિવાઇસીસ બરાબર ઉપકરણો ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેસ્ચર એટલે કે સિગ્નલ્સ ઇશારાઓ કે હાવભાવ કહી શકાય જેસ્ચર એટલે હાવભાવ અથવા તો ઇશારાઓ ઇન્ડિકેશન એટલે સજેશન દર્શાવવું બરાબર સલાહ આપવી પણ કહી શકાય અને દોરવું પણ કહી શકાય ઇન્ડિકેટ કરવું કોઈને દોરવણી આપવી સજેશન આપવું
ઓગમેન્ટ્સ એટલે ઉમેરવું, વધારો કરવો, એડ્સ ટુ એવું કીધું છે. ઓગમેન્ટ કોન્સેપ્ચ્યુઅલી એટલે એઝ એન આઈડિયા, આઈડિયા પ્રમાણે, વિચાર પ્રમાણે, કે જેવો વિચાર હતો એ મુજબ, એને કહેવાય કોન્સેપ્ચ્યુઅલી, કોન્સેપ્ટ પ્રમાણે, એમ કે ને કે કોન્સેપ્ટ જેવો હતો એ પ્રમાણે જ કામ થયું છે, એટલે કહેવામાં એવું છે કોન્સેપ્ચ્યુઅલી. એમ્બેડેડ એટલે ફિક્સ્ડ ઇનટુ સમથિંગ અથવા તો પ્લાન્ટેડ, અહીંયા કહી શકાય કે કોઈ વસ્તુની અંદર ફિટ કરવાની ક્રિયા, એટલે ફિક્સ્ડ ઇનટુ સમથિંગ, કે કોઈ બાબતની અંદર કોઈ વસ્તુ ફિટ કરી છે, બરાબર. અથવા તો પ્લાન્ટ એટલે રોપવાની ક્રિયા, તેને કહેવામાં એવું છે એમ્બેડેડ. એમ્બેડેડ એટલે કે કોઈ પણ વસ્તુ સાથે જોડવું, અથવા તો કોઈ વસ્તુમાં કંઈક શણગારવા માટે ચોટાડવામાં આવે, લગાડવામાં આવે, જડવું પણ કહી શકાય આપણે શુદ્ધ ગુજરાતી ભાષામાં. જડવું એટલે કે કરેણાઓ પર હીરાઓ જડવામાં આવે, એટલે હીરાઓ ફિટ કરવામાં આવે, એટલે કે એ જડવું, બરાબર. એ રીતે મતલબ થાય એમ્બેડિડ, એટલે ફિક્સ્ડ ઇનટુ સમથિંગ, એટલે કોઈક વસ્તુ છે એની અંદર કંઈક ફિટ કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ, પેનની અંદર કેમેરો ફિટ કરવામાં આવ્યો, તો કે પેન છે એમાં શું ફિટ કરવામાં આવ્યું, કેમેરા. એટલે જે ફિટ કરવાની ક્રિયા થઈ, ફિક્સ કરવાની ક્રિયા થઈ, ધેટ્સ કોલ એમ્બેડિડ. ઓકે, ક્લિયર. તો હવે જોઈશું આપણો યુનિટ, જે હવે આપણે શરૂઆત કરશું. તો યુનિટનું નામ છે પાલનપુર યુથ રી ઇન્વેન્ટ્સ ધી હમ્બલ વોચ. પ્રણવ મિસ્ત્રી, અ નેટિવ ઓફ પાલનપુર, કેનું મૂળ વતન છે પાલનપુર છે, નોર્થ ગુજરાત. નોર્થ ગુજરાત એટલે કે ઉત્તર ગુજરાત. શોકેસ્ટ, શોકેસ્ટ એટલે કે લોકોને દર્શાવવું, શોકેસમાં મૂકવું આપણે એમ કહે કે લોકોને જોવા માટે મૂકવું એમ. ધ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ, ફ્યુચરિસ્ટિક એટલે ભવિષ્યને ધ્યાનમાં રાખીને જે અશક્ય લાગતી તેવી એક વોચ ગિયર, એનું નામ છે ગિયર ટુ ધી વર્લ્ડ, એટલે દુનિયાને શોકેસ કરી છે, દર્શાવી છે, જે એક ઇમ્પોસિબલ લાગતી, એક અશક્ય લાગતી હોય તેવી એક ઘડિયાળ છે, જેનું નામ છે ગિયર. મિસ્ત્રી ઇઝ ધી હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા. કે આ પ્રણવ મિસ્ત્રી જે છે એ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકાનો હેડ છે, જે ટીમનો, થિંક ટેન્ક ટીમનો હેડ છે સેમસંગની અંદર. હુ હેઝ ડિઝાઇન્ડ, જેણે ડિઝાઇન કરી છે ધ ડિજિટલ વોચ, આ જે ડિજિટલ વોચ છે તેની ડિઝાઇન તેણે કરી છે. ધેટ લેટ્સ યુ, કે જે આપણને શું કરવાની પરવાનગી આપે છે, તો શું કરવા દે છે, ઘડિયાળ શેના માટે બનાવવામાં આવી છે, કે ધેટ લેટ્સ યુ ચેક મેસેજીસ, કે જે આપણને મેસેજીસ ચેક કરવા દે છે, વિથ અ ગ્લેન્સ, વિથ અ ગ્લેન્સ એટલે એક નજરે, અથવા તો ઓર મેક કન્વર્ઝેશન 007 સ્ટાઇલ, અથવા તો 007 સ્ટાઇલ થી આપણે વાતચીત કરી શકીએ છીએ. એટલે કે ઘડિયાળની અંદર આપણે મેસેજીસ ચેક કરી શકીએ છીએ અને વાતચીત કરી શકીએ છીએ. 007 સ્ટાઇલ નો મતલબ થાય છે જેમ્સ બોન્ડ ની વાત કરે છે, કે જેમ્સ બોન્ડ મૂવી ની અંદર જે અલગ અલગ ડિજિટલ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, એ પોતે ડિટેક્ટિવ હોય છે, એટલે એ સ્ટાઇલમાં તમે પણ કે આ ઘડિયાળથી એક નજર તમે મેસેજીસ ચેક કરી શકો છો અને વાતચીત કરી શકો છો. વિથ ગિયર, ગિયરની મદદથી યુ આર એબલ ટુ મેક કોલ્સ. મેક કોલ્સ એટલે કોલ કરવા, ફોન કરવા આપણે કહીએ, કોલ કરી શકીએ છીએ. એન્ડ રિસીવ કોલ્સ, અને કોલ્સને રિસીવ કરી શકીએ છીએ વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ. તમારા ખિસ્સામાંથી ફોન બહાર કાઢ્યા વગર તમે કોઈને કોલ કરી શકો છો અને તમે કોલ રિસીવ કરી શકો છો. એને ખિસ્સામાંથી આપણે ફોનને બહાર કાઢવો પડશે નહીં. સેડ પ્રણવ મિસ્ત્રી. આવું કોનું કેવું છે? પ્રણવ મિસ્ત્રીનું. એટલે કે પ્રણવ મિસ્ત્રી કહે છે આજે ઘડિયાળ બનાવી છે એના થ્રુ તમે ફોનને તમારા પોકેટમાંથી બહાર કાઢ્યા વગર તમે કોલ કરી શકો છો અને કોલ રિસીવ કરી શકો છો. વેન હી વોઝ અબાઉટ 11, અને જ્યારે તે 11 વર્ષનો હતો, હી એટલે કે પ્રણવ, અહીંયા
રનોની વાત થઈ છે. યુઝ ટુ સે, યુઝ ટુ એટલે હેબિટ, ટેવ દર્શાવે છે. હંમેશા કહેતો, શું કહેતો? હું મોટો થઈને બહુ નામ કમાઈશ. વેન આઈ ગ્રો અપ, કે જ્યારે હું મોટો થઈશ, આઈલ અર્ન અ લોટ ઓફ ફેમ. ફેમ એટલે નામ, ના ત્યારે હું ખૂબ જ નામ કમાઈશ. આવું કોણ કહેતો હતું? પ્રણવ કહેતો હતો. સેડ હિઝ ફાધર કીર્તિભાઈ, તેના ફાધર કીર્તિભાઈએ કહ્યું કે પ્રણવ આવ જ્યારે નાનો હતો ત્યારે એવું કહેતો હતો કે હું મોટો થઈને ખૂબ જ નામ કમાઈશ. વી નેવર ન્યુ, અમે જાણતા ન હતા કે ઇટ વિલ બી સો સૂન, કે આટલું ઝડપથી નામ કમાઈ જશે. પ્રણવ વોઝ લાઈક એની અધર ચાઇલ્ડ, કે પ્રણવ છે એ બીજા બધા બાળકો જેવો જ હતો. બટ પરંતુ હિઝ આઈક્યુ, આઈક્યુ એટલે ઇન્ટેલિજન્ટ કોટેશન અથવા તો ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન પણ થાય છે, હિઝ આઈક્યુ પાવર્ડ હિમ. પાવર્ડ હિમ એટલે પાવર એટલે તાકાત આપવી અથવા તો એનો જુસ્સો વધારવો. પાવર્ડ હિમ ટુ ધી ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક યર. એકેડેમિક યર એટલે શૈક્ષણિક વર્ષ, કે દરેક શૈક્ષણિક વર્ષની અંદર ફર્સ્ટ રેન્ક લાવવા માટે એનો આઈક્યુ છે એ હંમેશા તેને તાકાત આપતો હતો, કે ફર્સ્ટ રેન્ક જ આવતો હતો. કોના કારણે? એના આઈક્યુ ના કારણે. હી સ્પેન્ટ એટ વિવિધ લક્ષી વિદ્યા મંદિર પાલનપુર, કે જે તેણે વિવિધ લક્ષી વિદ્યા મંદિર પાલનપુરમાં એણે જેટલા પણ શૈક્ષણિક વર્ષ વિતાવ્યા છે એની અંદર દરેક વર્ષમાં તે ફર્સ્ટ રેન્ક ઉપર આવતો હતો. હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી, કે તે દરેક એક્ટિવિટીમાં સારો હતો. બટ બી ઇટ સ્ટડીઝ, એ પછી સ્ટડીઝ હોય, મ્યુઝિક, પછી મ્યુઝિકમાં તે હી સિંગ્સ એટલે ગીત ગાતો તો ગીત ગાવામાં હોય, ઓર સ્પોર્ટ્સ, કે પછી સ્પોર્ટ્સ હોય, સ્પોર્ટ્સમાં તે પ્લેઝ બેડમિન્ટન ને બેડમિન્ટન રમતો, એટલે બધી એક્ટિવિટીમાં તે સારો હતો. સ્ટડી હોય, મ્યુઝિક હોય કે સ્પોર્ટ્સ હોય. સેડ ધી પ્રાઉડ ફાધર, જે ગર્વ અનુભવતા તેના ફાધરે કહ્યું કે તેના આઈક્યુ પાવરના કારણે એવરી એકેડેમિક યરની અંદર તે ફર્સ્ટ રેન્ક મેળવતો હતો, જે વિવિધ લક્ષી વિદ્યા મંદિર છે પાલનપુર તેમાં વિતાવ્યા હતા તેમાં, અને તે દરેક બાબતમાં સારો હતો, અભ્યાસ હોય, મ્યુઝિક હોય કે સ્પોર્ટ્સ હોય. હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ, ગુજરાતી, કે તેણે તેનો અભ્યાસ કર્યો. સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ, માતૃભાષામાં, ગુજરાતીમાં. એન્ડ લેટર જોઈન્ડ નિરમા યુનિવર્સિટી અહેમદાબાદ, અને પછી એ નિરમા યુનિવર્સિટી જે અહેમદાબાદમાં આવેલી છે તેમાં જોડાયો ફોર હિઝ બીઈ, બીઈ કરવા માટે ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં બીઈ કરવા માટે એ નિરમા યુનિવર્સિટી જે અહેમદાબાદમાં આવેલી છે તેમાં જોડાયો. હી વેન્ટ ઓન ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ફ્રોમ આઈઆઈટી મુંબઈ, અને એનું જે પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરવા માટે તે જાય છે ફ્રોમ આઈઆઈટી મુંબઈ, એટલે કે આઈઆઈટી મુંબઈમાંથી એ પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરે છે. વિચ અર્ન્ડ હિમ અ જોબ, જે તેને જોબ અપવે છે વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ, કે જ્યાં આઈઆઈટી મુંબઈના ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરે છે, જેના કારણે તેને હૈદરાબાદની અંદર માઇક્રોસોફ્ટમાં જોબ મળે છે. માઇક્રોસોફ્ટનું નામ નોર્મલી બધા આપણે લોકો સાંભળેલું જ હોય. અ પ્રેસિડેન્ટ્સ અવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ, અને આપણા જે ફોર્મર પહેલાના જે પ્રેસિડેન્ટ છે એપીજે અબ્દુલ કલામ, તેમના દ્વારા તેમને પ્રેસિડેન્ટ અવોર્ડ, રાષ્ટ્રપતિ અવોર્ડ પણ આપવામાં આવ્યો, એટલે કે એના કાર્યને કારણે એને માઇક્રોસોફ્ટમાં જોબ તો મળે જ છે, સાથે સાથે એને એપીજે અબ્દુલ કલામ દ્વારા અવોર્ડ પણ મળ્યો. હી સેડ, તેણે કહ્યું, ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કોમ્પ્યુટર સાયન્સ, કે કોમ્પ્યુટર સાયન્સમાં મારા એન્જિનિયરિંગથી ટુ માય માસ્ટર્સ, અને જે તેની માસ્ટર્સ ડિગ્રી સુધી, આઈ વર્ક ઓન વેરિડ ફિલ્ડ. વેરિડ એટલે વિવિધ ફિલ્ડ, એટલે ક્ષેત્ર, મેં વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું, લાઈક જેમ કે ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કોમ્પ્યુટર ગ્રાફિક્સ, HCI, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ, સોશિયલ કોમ્પ્યુટિંગ,
એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન. અને આવું લિસ્ટ ખૂબ જ મોટું છે, એટલે કે પોતાના કોમ્પ્યુટર સાયન્સમાં થી લઈને એને માસ્ટર સુધી કમ્પ્લીટ કર્યું, તો સાથે સાથે વિવિધ ક્ષેત્રોમાં તે કામ કરે છે. આઈ એક્સપ્લોર્ડ, એક્સપ્લોર્ડ એટલે સંશોધન કરવું, ધ ફિલ્ડ્સ કે વિવિધ ક્ષેત્રો જે કહીએ, ક્ષેત્રોની અંદર સંશોધન કરે છે વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ એન્ડ રિસર્ચ પેપર, કે અલગ અલગ પ્રોજેક્ટ દ્વારા અને વિવિધ રિસર્ચ પેપર એટલે જે સંશોધનના પેપર હોય એના દ્વારા, વિવિધ સંશોધન દ્વારા એ વિવિધ ક્ષેત્રની અંદર સંશોધન કરે છે. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ ઇન બ્રીફ, અહીંયા ટૂંકમાં તેના કેટલાક પ્રોજેક્ટ આપવામાં આવ્યા છે, એટલે કે તેના પ્રોજેક્ટ વિશે જણાવવામાં આવ્યું છે. એટલે કે પોતાની એન્જિનિયરિંગ થી લઈને કોમ્પ્યુટર સાયન્સ, એન્જિનિયરિંગ કરે છે કોમ્પ્યુટર સાયન્સમાં, ત્યાંથી લઈને માસ્ટર્સ સુધીમાં એ ભણવાની સાથે સાથે બીજા ઘણા ક્ષેત્રોમાં કામ કરે છે. એ વિવિધ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હોય, અલગ અલગ લોકો દ્વારા એ રિસર્ચ પેપર તૈયાર કરવામાં આવ્યો હોય, તેના દ્વારા તે અભ્યાસ કરે છે. તો અહીંયા કેટલાક એના પ્રોજેક્ટ છે જે આપણે જોવાના છે. ફર્સ્ટ છે ટેલી ટચ, કે લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. કે ટેલી ટચ શું કરે છે? તો કે લેટ્સ યુ ટચ, કે જેનાથી તમે ટચ કરી શકો છો, એન્ડ કંટ્રોલ થિંગ્સ, અને વસ્તુને કંટ્રોલ કરી શકો છો ફ્રોમ અ ડિસ્ટન્સ, એટલે દૂરથી, કે તમે દૂરથી ન જ, એટલે તમે ગમે ત્યાં હોવ ત્યાંથી તમે વસ્તુને કંટ્રોલ કરી શકો છો. કરવાનું શું છે એની અંદર? તો કે સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા, એ કીધું એમ તમારે તમારા સ્માર્ટફોનના કેમેરામાંથી જોવાનું છે. એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ, અને બધી વસ્તુને કંટ્રોલ કરવાની છે યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. તમે જે બી વસ્તુ સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે એમાં જે બી વસ્તુ તમે ટચ કરીને તમારે કંટ્રોલ કરવાની છે. આનાથી શું થશે? નાવ યુ કેન ઇન્ટરેક્ટ, ઇન્ટરેક્ટ એટલે જોડાઈ શકું, વિથ યોર અપ્લાયન્સીસ ફ્રોમ અ ડિસ્ટન્સ. અપ્લાયન્સીસ એટલે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો, કે દૂરથી તમે તમારા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો સાથે તમે જોડાઈ શકશો ઇન ફન વે, એટલે કે રમૂજી રીતે, જેમ કે ટીવી, અલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધી ડોર, ટર્ન ઓન ધેટ લાઇટ, લાઇટ ચાલુ કરવી, આ બધી ક્રિયાઓ તમે કરી શકો છો જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન, માત્ર સ્ક્રીન ઉપર ટચ કરીને. એટલે કે મોબાઈલની સ્ક્રીન ઉપર તમારે માત્ર ટચ કરીને તમે દૂર બેઠા બેઠા તમે તમારા ઘરના અપ્લાયન્સીસ એટલે જેટલા પણ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો છે એ બધાને તમે કંટ્રોલ કરી શકો છો. ઇટ્સ સિમ્પલ, એ ખૂબ જ આસાન છે. ટેલી ટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ. ટેલી ટચ શું કરે છે? લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ, તે તમારી દુનિયાને તમારી સાથે જોડે છે વિથ ટચ, એક ટચ દ્વારા, માત્ર એક ટચ દ્વારા તમને તમારી દુનિયા સાથે જોડે છે ફ્રોમ અ ડિસ્ટન્સ, એટલે દૂરથી જ, કે દૂરથી તમે આ ટેલી ટચ દ્વારા તમે તમારા ઘરના જેટલા પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો હોય એની સાથે તમે જોડાઈ શકો છો. એટલે આ જે પ્રોજેક્ટ છે એનું નામ છે ટેલી ટચ, કે જેના થ્રુ તમે દૂરથી તમારા ઘરના જેટલા પણ અપ્લાયન્સીસ છે તેની સાથે તમે જોડાઈ શકો છો, જેમાં માત્ર મોબાઈલની સ્ક્રીન પર ટચ કરીને તમે તેને કંટ્રોલ પણ કરી શકો છો. નેક્સ્ટ પ્રોજેક્ટ આપને આપેલો છે સ્પર્શ. સ્પર્શ લેટ્સ યુ કન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી એન્ડ પાસ ઇટ ટુ ધ અધર ડિજિટલ ડિવાઇસ બાય સિમ્પલ ટચ જેસ્ચર્સ. કે સ્પર્શ છે એ શું કરે છે? લેટ્સ યુ કન્સેપ્ચ્યુઅલી, જે કોન્સેપ્ટ છે, આઈડિયા છે, પ્રમાણે શું કરવા દે છે? ટ્રાન્સફર મીડિયા, મીડિયા એટલે કોઈ પણ ડિજિટલ બાબતમાં જે કોઈ પણ ફાઇલ હોય, મ્યુઝિક ફાઇલ હોય, વિડીયો ફાઇલ હોય, ડોક્યુમેન્ટ ફાઇલ હોય, તે શું કરવા દે છે? ટ્રાન્સફર કરવા દે છે. બરાબર, આપણે જે ટ્રાન્સફર મારીએ, આપણે જે બ્લૂટૂથ થ્રુ ટ્રાન્સફર મારીએ છીએ કે જેન્ડર થ્રુ ટ્રાન્સફર મારીએ છીએ, એમ મીડિયા ટ્રાન્સફર કરવા દેશે ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી. એટલે શું થશે? એક ડિજિટલ ડિવાઇસમાંથી તમારી બોડીમાં ટ્રાન્સફર થશે. એટલે કે કોઈ કોમ્પ્યુટર છે, લેપટોપ છે, તો લેપટોપમાંથી તમારી બોડીની અંદર ટ્રાન્સફર થશે એન્ડ પાસ ઇટ ટુ ધ અધર ડિજિટલ ડિવાઇસ. તમે બીજી ડિજિટલ ડિવાઇસમાં પાસ કરી શકો છો. એટલે કે લેપટોપમાંથી તમારી બોડીમાં આવ્યું,
તો તમારી બોડીમાંથી તમે બીજા લેપટોપની અંદર અથવા તો બીજા મોબાઈલની અંદર અથવા તો બીજા કોમ્પ્યુટરની અંદર તમે ટ્રાન્સફર કરી શકો છો બાય સિમ્પલ ટચ જેસ્ચર્સ ઓનલી. આ ટચ કરીને સિમ્પલ જે દેખાય છે તમને એ સિમ્પલ ટચ જેસ્ચર દ્વારા તમે તે બીજી ડિવાઇસમાં તમે ટ્રાન્સફર કરી શકો છો. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ, ટચ કરો વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ, કે લેપટોપમાંથી તમારે જે પણ વસ્તુ કોપી કરવી છે એ વસ્તુને તમે ટચ કરો. એ લેપટોપમાંથી હોય, ટીવીમાંથી હોય, સ્માર્ટફોનમાંથી હોય, ઈ બુક રીડર હોય, એક્સેટ્રામાંથી હોય, એ બધી વસ્તુમાંથી, કોઈ પણ માંથી તમારે જે વસ્તુને કોપી કરવી છે એ વસ્તુને ટચ કરો. નાવ હવે ઇટ ઇઝ સેવ્ડ કન્સેપ્ચ્યુઅલી ઇન યુ, અને જે પ્રમાણે આઈડિયા છે એ પ્રમાણે એ તમારી અંદર સેવ થઈ જશે. એટલે કે તમે કોઈ સોંગ ને કોપી કરેલું છે તો એ સોંગ, કોઈ ફાઇલ ને કોપી કરેલી છે કરવી છે તો એ ફાઇલ ને જેને પણ આપણે ટચ કરશું એ આપણી અંદર સેવ થઈ જશે, તમારી બોડીમાં સેવ થઈ જશે. નેક્સ્ટ, પછી ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ, અને જે ડિવાઇસ ની અંદર આપણે પેસ્ટ કરવું હોય એ ડિવાઇસ ને ટચ કરો. તો સ્પર્શ યુઝિસ ટચ બેઝ ઇન્ટરેક્શન, અને સ્પર્શ સેના આધારિત ઇન્ટરેક્શન એટલે જોડાણ કરે છે, ટચ બેઝ અડકીને, એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી, કે દિશા નિર્દેશ પ્રમાણે આપણે સૂચવ્યા પ્રમાણે ઇન્ડિકેશન પ્રમાણે ફોર વોટ ટુ કોપી, શું કોપી કરવાનું છે, ફ્રોમ વેર ક્યાંથી કરવાનું છે, એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન, અને ક્યાં તેને પાસ કરવાનું છે, ક્યાં પેસ્ટ કરવાનું છે, એ પ્રમાણે ઇન્ડિકેશન દ્વારા તમને શું કરે છે, સ્પર્શ દ્વારા તમને જોડે છે. એટલે કે આ સ્પર્શ જે કોન્સેપ્ટ છે એના થ્રુ તમે એક ડિજિટલ ડિવાઇસ માંથી બીજી ડિજિટલ ડિવાઇસ માં તમે કોઈ પણ મીડિયા ફાઇલ છે, ડિજિટલ ફાઇલ છે, તેને તમે ટ્રાન્સફર કરી શકો છો. નેક્સ્ટ આવે છે સનફ્લાવર. સનફ્લાવર એટલે આમ તો ગુજરાતીમાં થાય સૂર્યમુખી. તો સૂર્યમુખી નું અહીંયા શું હશે, તો કે એના જેવું ડિવાઇસ બનાવવામાં આવ્યું છે. તો સૂર્યમુખી શું કરે કે જ્યાં સૂર્યમુખી નું જે ફૂલ છે એ હંમેશા સૂર્ય તરફ ફેસ રાખીને હોય છે, એવી રીતે અહીંયા સનફ્લાવર બનાવવામાં આવ્યું છે. તો સનફ્લાવર લેટ્સ યુ ટ્રેક ધ સન, એનાથી શું થાય છે, તમે સન ને ટ્રેક કરો છો, ટ્રેક કરો છો એટલે તેનો પીછો કરો છો. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ ફ્લાવર, એ એક આર્ટિફિશિયલ, આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ સનફ્લાવર છે, બરોબર. કાલ્પનિક અથવા તો માનવ સર્જિત, કાલ્પનિક નહીં પણ માનવ સર્જિત સનફ્લાવર છે સૂર્યમુખી છે. વિથ સિમ્પલ ઓપી એએમપી 741 સર્કિટરી, એટલે કે એવું સર્કિટનું નામ છે, એન્ડ ફોટો સેન્સર, અને એક સેન્સર મૂકેલું છે ફોટો સેન્સર, હી હેઝ ક્રિએટેડ અ સનફ્લાવર, તેને એક સનફ્લાવર બનાવ્યું છે, સૂર્યમુખીનું ફૂલ બનાવ્યું છે. વિચ વુડ મૂવ વિથ ધ સન, જે સૂર્યની સાથે સાથે મૂવ કરે છે, એટલે જે બાજુ સૂર્ય હોય એ બાજુ મૂવ કરે. તો લેટર, તેમ છતાં પછીથી, તો કોન્સેપ્ટ વોઝ વેરી એફિશિયન્ટલી યુઝ્ડ, કે આ કોન્સેપ્ટનો ખૂબ જ કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવામાં આવ્યો ઇન સોલાર પેનલ્સ, સોલાર પેનલ્સની અંદર ઉપયોગ કરવામાં આવ્યો. એટલે કે આ જે સનફ્લાવર છે એમાં સોલાર પેનલ્સ ને ફિટ કરી દેવામાં આવી, એટ ઇઝ ઇન્સ્ટિટ્યુટ, તેના સંસ્થા પર, એઝ ધ પેનલ્સ, પેનલ્સ તરીકે, કુડ ગેટ ધી મોસ્ટ એફિશિયન્ટ એંગલ ઇચ ટાઈમ, જેથી કરીને દરેક સમયે મોસ્ટ એફિશિયન્ટ, યોગ્ય કાર્યક્ષમ એંગલ મેળવી શકે, ખૂણો મેળવી શકે દરેક ક્ષણે, બરોબર. એ માટે આ સનફ્લાવર નો ઉપયોગ સોલાર પેનલ ની અંદર કરવામાં આવ્યો. એટલે કે જે બાજુ સૂર્ય હશે એ બાજુ એનું ફેસ હશે, એટલે કન્ટિન્યુઅસ શું કરશે, એને સોલાર એનર્જી મળતી રહેશે પેનલ્સ દ્વારા. એવી રીતે સોલાર પેનલ્સ નો ઉપયોગ કરવામાં આવે એટલે જેટલી ઘડી આપણે સૂર્યને જોઈ શકીએ છીએ એટલી, એટલો સમય એ સોલાર પેનલ્સ છે એમાં સોલાર પાવર આપણે મળતો રહેશે. નોર્મલી જો સ્ટેટિક સાદું જે સોલાર પેનલ હોય એને એક સાઈડ રાખવામાં આવે તો જે બાજુથી સૂર્યનો તડકો થોડીક વાર પડશે એટલો સમય સોલાર એનર્જી મળશે, પછી મળવાની નથી. ત્યારે આની અંદર જેટલો સમય સૂર્ય જોવા મળશે એટલો સમય કન્ટિન્યુઅસ સોલાર પાવર આપણને મળતો રહેવાનો છે.
એટલા માટે એ લોકો એટલે કે પ્રણવ મિસ્ત્રી દ્વારા બનાવવામાં આવ્યું સનફ્લાવર. એવી જ રીતે એમનો નેક્સ્ટ પ્રોજેક્ટ છે સિક્સ્થ સેન્સ, એનું નામ આપવામાં આવ્યું છે સિક્સ્થ સેન્સ ઇઝ અ વેરેબલ જેસ્ટ્રલ ઇન્ટરફેસ. વેરેબલ એટલે પહેરી શકાય તેવું, જેસ્ટ્રલ એટલે કે ઇશારા દ્વારા જેની સાથે જોડાઈ શકાય એવું એક પ્રોજેક્ટ છે, બરાબર, એક એવું ડિવાઇસ છે. ધેટ ઓગમેન્ટ્સ, જે ઓગમેન્ટ્સ, ઓગમેન્ટ્સ એટલે ઉમેરવું, ધ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ, કે શું કરે છે આપણી આજુબાજુની જે ફિઝિકલ ભૌતિક દુનિયા જે છે, તમે જોઈ શકો છો દુનિયા, એ દુનિયાને શું કરે છે, ઉમેરે છે વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન. એ ડિજિટલ ઇન્ફોર્મેશનની સાથે આજુબાજુની જે ફિઝિકલ દુનિયા છે એને ઉમેરે છે. એન્ડ લેટ્સ અસ યુઝ નેચરલ હેન્ડ જેસ્ચર, અને આપણે કુદરતી હાથના જે ઇશારાઓ છે એનાથી આપણે યુઝ કરી શકીએ છીએ ટુ ઇન્ટરેક્ટ, જોડાવા માટે વિથ ધેટ ઇન્ફોર્મેશન. અને એ ઇન્ફોર્મેશન સાથે જોડાવા માટે આપણે નેચરલ હેન્ડ જેસ્ચરનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે આમાં શું થાય છે કે સિક્સ્થ સેન્સ પહેરી શકાય તેવું એક ડિવાઇસ છે કે જે આપણી આજુબાજુની ફિઝિકલ વર્લ્ડને એની ડિજિટલ ઇન્ફોર્મેશન સાથે, એ ડિજિટલ ઇન્ફોર્મેશનને શું કરે છે, એમાં ઉમેરે છે. બાય યુઝિંગ અ કેમેરા, એક કેમેરાનો ઉપયોગ કરીને, એન્ડ અ ટાઇની પ્રોજેક્ટર, અને એક નાના પ્રોજેક્ટરનો ઉપયોગ કરીને માઉન્ટેડ, માઉન્ટેડ એટલે જડવું, બરાબર, ફિટ કરવું, ઇન અ પેન્ડન્ટ. પેન્ડન્ટ એટલે આપણે ગળામાં જે પેન્ડન્ટ પહેરીએ છીએ એની વાત થઈ છે, ચેનની અંદર. તો કેમેરા અને નાના પ્રોજેક્ટરને એક પેન્ડન્ટની અંદર ફિટ કરીને લાઈક વેરેબલ ડિવાઇસ, પહેરી શકાય તેવું ડિવાઇસ બનાવવામાં આવે છે. એટલે કે જે તમે ડિવાઇસ પહેરેલું હોય, એટલે ગળામાં પહેરેલું, એટલે ગળામાં તમારું પેન્ડન્ટ લટકતું હશે. તો સિક્સ્થ સેન્સ એઝ એ ડિવાઇસ છે, સીઝ વોટ યુ સી, તમે જે જુઓ છો એ પણ જોવે છે, એટલે તમે જેની સામે ઊભા છો એ તો એ જુએ છે. એન્ડ વિઝ્યુઅલી ઓગમેન્ટ્સ એની સરફેસીસ ઓર ઓબ્જેક્ટ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ, અને આપણે જે વસ્તુ સાથે જોડાઈએ છીએ, જે વસ્તુ જોઈએ છીએ, અડકીએ છીએ, એને શું કરે છે, વિઝ્યુઅલી ઓગમેન્ટ્સ, ઓગમેન્ટ્સ એટલે ઉમેરે છે, આપણે જોઈ શકીએ તેમ ઉમેરે છે એની સરફેસ ઓર ઓબ્જેક્ટ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ. એટલે કોઈ પણ સપાટી હોય, સરફેસ એટલે સપાટી હોય, કોઈ પણ વસ્તુ હોય તેને શું કરે છે, ઉમેરે છે, બરાબર, જેની સાથે આપણે જોડાતા હોય એને ઉમેરે છે સિક્સ્થ સેન્સની અંદર. એટલે જે પણ વસ્તુ, ફોર એક્ઝામ્પલ તમે કાર જુઓ છો, તો એ કારની બધી માહિતીને શું કરે છે, એની અંદર સિક્સ્થ સેન્સની અંદર ઉમેરે છે. પછી શું થાય છે, ઇટ પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન, પછી ઇન્ફોર્મેશન જે કારની ઇન્ફોર્મેશન ફોર એક્ઝામ્પલ આવી એ સિક્સ્થ સેન્સની અંદર, પછી આ ટાઇની પ્રોજેક્ટર એક નાના પ્રોજેક્ટર દ્વારા પ્રોજેક્ટ થાય છે. પ્રોજેક્ટ થાય છે મીન્સ સામેની સ્ક્રીન ઉપર કે દિવાલ ઉપર તમને જોવા મળે છે, ઓન ટુ સરફેસીસ, એ કોઈ સપાટી હોય, દિવાલ હોય, એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ અરાઉન્ડ અસ, અને આપણી બાજુમાં કોઈ પણ ભૌતિક વસ્તુ હોય, ફોર એક્ઝામ્પલ આપણી પાસે બુક છે, તો બુક ઉપર હોઈ શકે, દિવાલ ઉપર હોઈ શકે, કોઈ પણ સપાટી ઉપર એ ઇન્ફોર્મેશનને શું કરે છે, પ્રોજેક્ટ કરે છે, બરાબર. જે વસ્તુ સાથે તમે જોડાયેલા હતા એની ઇન્ફોર્મેશન પેલા સ્ટોર કરશે સિક્સ્થ સેન્સની અંદર, અને પછી આ ઇન્ફોર્મેશનને પ્રોજેક્ટ કરે છે. ક્યાં પ્રોજેક્ટ કરે છે, તો કે પ્રોજેક્ટર આપણે જ્યાં સ્ક્રીન રાખી હોય ત્યાં પ્રોજેક્ટ થઈ જાય, એ પછી ગમે ત્યાં રાખેલી હોય, દિવાલ ઉપર હોય, જમીન ઉપર હોય, બરાબર. એન્ડ લેટ્સ અસ ઇન્ટરેક્ટ, અને આપણને ઇન્ટરેક્ટ કરવા દે છે, જોડવા દે છે વિથ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન. અને હવે જે પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન છે, જે બી ઇન્ફોર્મેશન તમને વોલ ઉપર, સપાટી ઉપર જોવા મળી, એની સાથે તમે જોડાઈ શકો છો, એટલે કે તમે ઇન્ફોર્મેશનને બદલી શકો છો અથવા તો એમાં ફેરફાર કરી શકો છો થ્રુ નેચરલ હેન્ડ જેસ્ચર, તમારા હાથની મૂવમેન્ટ દ્વારા, આર્મ્સ મૂવમેન્ટ, બરાબર, તમારા હેન્ડ એટલે હાથની મૂવમેન્ટ દ્વારા, તમારી બાજુની મૂવમેન્ટ દ્વારા, ઓર અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટસેલ્ફ, અથવા તો એ ઓબ્જેક્ટ સાથે જે આપણું ઇન્ટરેક્શન છે એની જાતે જ આપણે એની સાથે જોડાઈ શકીએ છીએ. એટલે કે ઇન્ફોર્મેશનને તમે તેની જાતે જ બદલવા જઈ શકો છો, અથવા તો
તમારા હાથના ઈશારો દ્વારા પણ તમે તેને બદલી શકો છો. સિક્સ્થ સેન્સ અટેમ્પ્ટ્સ ટુ ફ્રી ઇન્ફોર્મેશન ફ્રોમ, કે એ પ્રયત્ન કરે છે ટુ ફ્રી ઇન્ફોર્મેશન, કે માહિતી પૂરી પાડવાનો, મુક્ત રીતે માહિતી પૂરી પાડવાનો પ્રયત્ન કરે છે. ઇટ્સ કન્ફાઇન્ડ બાય સીમલેસલી ઇન્ટરગેટિંગ ઇટ વિથ રિયાલિટી, કે જે માહિતી આપણને સામાન્ય રીતે નિયંત્રિત કરે છે. બાય ઇટ કન્ફાઇન્સ, કન્ફાઇન્સ એટલે આપણે કહી શકાય નિયંત્રિત કરવું, અને સીમલેસલી, સીમલેસલી એટલે કે ત્રુટિ રહિત, એટલે કે કોઈ પણ ખામી વગર, ઇન્ટિગ્રેટિંગ ઇટ વિથ રિયાલિટી, અને ઇન્ટિગ્રેટિંગ એટલે જોડવું, વિથ રિયાલિટી એટલે વાસ્તવિકતા સાથે જોડીને માહિતીને ત્રુટિ વગર નિયંત્રિત કરીને આપને માહિતી પૂરી પાડે છે. એન્ડ થસ, અને આવી રીતે મેકિંગ ધ એન્ટાયર વર્લ્ડ યોર કોમ્પ્યુટર, અને આવી રીતે મેકિંગ એન્ટાયર વર્લ્ડ, આખા વિશ્વને તમારું કોમ્પ્યુટર બનાવે છે. એટલે કે કોઈ પણ જગ્યાએ તમે માહિતીને સ્ટોર કરી શકો છો, અને એ જ માહિતીને તમે માહિતીને સ્ટોર કરી શકો છો, અને એ જ માહિતીને તમે પાછી મેળવી શકો છો, જેવી રીતે તમે કોમ્પ્યુટરની અંદર મેળવો છો તેવી જ રીતે. આ તો આપણો યુનિટ 3, રીડ 1, પાલનપુર યુથ, રી ઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ. Then, next video, આપણે નેક્સ્ટ યુનિટ જોઈશું. થેન્ક યુ.